નમસ્કાર મિત્રો આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી નવા લેવા આપનું હાર્દિક સ્વાગત કરું હવે મિત્રો તમને ખ્યાલ હશે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે ફિઝિકલથી લઈને રિટર્ન સુધીના બધા ચેન્જીસ કરી દીધા છે જે નવા રિક્રુટમેન્ટમાં હવે એ નવા રિક્રુટમેન્ટ રૂલ ઉપર મેં ઓલરેડી એક અલગ વિડિયો બનાવી દીધો છે એ વિડીયોમાં મેં તમને સંપૂર્ણ માહિતી આપી છે કે ગુજરાત પોલીસ ભરતી બે હજાર નવા રૂલ્સ આવ્યા છે ઓકે એ પ્લીઝ જોઈ લેજો ના જોયો હોય તો એ વિડીયોની લિંક તમને કોમેન્ટ સેક્શનમાં હું આપી દઈશ ઓકે આજ વિડીયોના કોમેન્ટમાં તમને એ વિડીયોની લિંક તમને મળી જશે આ વિડીયોમાં આપણે બુક લિસ્ટ વિશે સજેસ્ટ માહિતી મેળવીશું અને બીજું ખાસ કરીને કે સિલેબસ શું રહેશે ગુજરાત પોલીસ ભરતી બોર્ડે સિલેબસ તો આપી દીધો છે પરંતુ સિલેબસમાં જસ્ટ ખાલી સબ્જેક્ટના નામ લખે છે જેમ કે રીઝનિંગ મેથ્સ પરંતુ મેથ્સમાં ઓકે એટલા ચેપ્ટર હોય છે શું કરવાનું છે શું નથી કરવાનું મિત્રો ઓકે કરવાનું કરવાનું છે નથી એ બધું એ આ વિડીયોમાં જોઈશું મિત્રો ઓકે બીજું ખાસ કરીને બુક લિસ્ટ અને સોર્સિસ વિશે પણ માહિતી મેળવે છે કે રીઝનિંગ છે એ તમે ક્યાંથી અને કેવી રીતે કરી શકો એના વિશે પણ ડિસ્કશન કરીશું લાઈવ હું તમને બતાવીશ કે તમારે રીઝનિંગ કરવું છે પર્ટિક્યુલર ટોપિક સાથે કે જેમ કે વેન ડાયાગ્રામ છે પછી ફિગરવાળા ક્વેશ્ચન છે બ્લડ રિલેશન છે એ બધું તમે ક્યાંથી કરી શકો છો બિલકુલ ફ્રીમાં ઓકે સંપૂર્ણ માહિતી આગળ વિડિયોમાં જોઈશું એટલે વધુ ખ્યાલ આવશે તો પ્લીઝ વિડિયોને લાસ્ટ સુધી જોજો આ વિડીયોને ફોલો કરજો તો તમને ક્યાંય તકલીફ નહીં પડે આગળ કે મારે પોલીસ કોન્સ્ટેબલની રિટર્ન એક્ઝામ માટે ક્યાંથી કેવી રીતે કરવાનું છે એ આ વિડિયોમાં તમને ક્લિયર થઈ જશે ઓકે હવે મિત્રો જે આપણો સિલેબસ છે ને ગુજરાત પોલીસ કોન્સ્ટેબલો એમાં અહીંયા તમે જોઈ શકો કે પાર્ટ એ અને પાર્ટ બીમાં આ વખતે લેવાશે એક્ઝામ અને ટોટલ તમને બસો એમસીક્યુ જોવા મળશે અને બસો માર્ક્સ રહેશે ઓકે અને ત્રણ કલાક સમય મળશે ત્રણ કલાક સમય ઇનઅપ છે ઓકે મેથ્સ રીઝનિંગ છે બહુ સારી રીતે ક્વેશ્ચન પેપર અટેમ્પ કરી શકશો ઓકે હવે મિત્રો અહીંયા સિલેબસ પ્રમાણે આપણે બુક લિસ્ટ સજેસ્ટ કરીશું હું તમને બતાવીશ કે લાઈવ બતાવી પણ દઈશ કે તમે રીઝનિંગ છે રાઈટ માં ઘણા બધા ચેપ્ટર છે ઓકે ખાલી રીઝનિંગ તમે સર્ચ કરજો રીઝનિંગ અને બીજું આ ડેટા ઇન્ટરપ્રિટેશન છે ને મિત્રો સોરી ડેટા ઇન્ટરપ્રિટેશન છે એ એક ટોટલી મેથ્સ નો સબ્જેક્ટ છે મિત્રો મેથ્સનો ટોપિક છે સબ્જેક્ટ ના કહી શકાય મેથ્સ નો ટોપિક છે ડેટા ઇન્ટરપ્રિટેશન હવે ડેટા ઇન્ટરપ્રિટેશન માં મોસ્ટલી ત્રણ થી બે થી ત્રણ ટાઈપના ના પ્રશ્નો પૂછાય છે એ કઈ ટાઈપ ના પ્રશ્નો એ પણ બતાવી દઈશ એટલે તમારે બસ એટલા એ ટાઈપના ના પ્રશ્નો કરી લેવાના છે બીજું ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ છે એટલે કે મેથેમેટિક્સ છે ત્રીજું છે કોમ્પ્રેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ હવે કોમ્પ્રેન્સિવ ઇન ગુજરાતી લેંગ્વેજ છે એટલે ગ્રામર નથી પૂછવાના વોકે ગુજરાતી નું શબ્દ ભંડોળ નથી પૂછવાના ઓકે જે તમારા ફકરા આધારિત પ્રશ્નો છે ને એ જ પૂછાશે ઓકે વીસ માર્ક્સ નું છે ઓકે ગુજરાતી અને એસી માર્ક્સ થી તમારી ટોટલ પાર્ટ એ એક્ઝામ છે ઓકે હવે આ હેસીમાંથી તમારે કમ્પલસરી કમ્પલસરી લાવવા પડશે પાર્ટ એને ક્વોલિફાય કરવા માટે ઓકે પાર્ટ એ ક્વોલિફાય નહીં કરો ને તો પાર્ટ બી જે તમારું છે ને મિત્રો ક્યાં ગયું સોરી પાર્ટ બી છે ને પાર્ટ બી પાર્ટ બી ના માર્ક્સ તમારે ચેક જ નહીં થાય ઓકે પાર્ટ બી નું જે પેપર તો એક જ રહેશે પરંતુ પરંતુ પાર્ટ એમાં તમારા બત્રીસ માર્ક્સ નહીં હોય ને તો આગળ પેપર તમારું ચેક નહીં થાય ઓકે એટલે ખાસ યાદ રાખજો કે તમારે પાર્ટ એમાં પણ જેસી માતી 32 માર્ક્સ લાવવા પડશે કમ્પલ્સરી ઓકે તો આ વાત ખાસ ધ્યાન રાખજો હવે મિત્રો આપણે જોઈએ કે સિલેબસ પ્રમાણે બુક લિસ્ટ સુ રહે છે તો મેં અહીંયા એક આકૃતિ તૈયાર કરી છે જેમ કે આપણો પહેલો ટોપિક છે રીઝનિંગ છે રાઈટ રીઝનિંગ છે રીઝનિંગ માં અલગ અલગ ટોપિક આવે છે જેમ કે વેન ડાયાગ્રામ છે વેન ડાયાગ્રામ માં આપણે બે ટાઈપના પ્રશ્નો પૂછાય છે એક આકૃતિ આધારિત પ્રશ્ન પૂછાય છે આકૃતિ આધારિત કેવા પ્રશ્નો પૂછાય છે તો આકૃતિ આધારિત તમને ખબર હશે કે તમને પ્રશ્ન આપી શકે છે પ્રશ્ન કે માણસ માણસ અને માણસ અને સચિનભાઈ સચિન હાઈ આ પ્રમાણે આ પ્રમાણે કયું નીચેના વિકલ્પ સાચો બની શકે છે તો નીચે તમને ઓપ્શન આપેલા છે ઓપ્શન એ આકૃતિ આધારે તમને ઓપ્શન હશે એક તો એક આવો ઓપ્શન આપેલો છે કે એક આ અને એની અંદર આવું બીજું ઓકે બીજો ઓપ્શન બી ઓપ્શન બી આપેલો છે તમને કદાચ આવો ઓપ્શન આપી શકે ઓકે અને ઓપ્શન સી તમને આપી શકે ઓપ્શન આપી શકે ઓકે તો આ માણસ છે અને સચિન ભાઈ છે એના આધારિત કયું વિકલ્પ સાચો બને છે તો અહીંયા ઓપ્શન એ સાચો બને છે તો આવી આકૃતિ આધારિત વેન ડાયગ્રામમાં પ્રશ્ન પૂછાય છે બીજો એક ટાઈપ એવો આવે છે બીજો એક ટાઈપ આવે છે મિત્રો કેવા ટાઈપનો બીજો એક ટાઈપ હોય છે સિલોજીસમ ઓકે સિલોજીસમ ટાઈપ એક હોય છે રાઈટ જેને કથન અને નિષ્કર્ષ કહેવાય છે તો આ પણ પૂછાઈ શકે બહુ એકદમ સામાન્ય લેવલના પ્રશ્ન છે એટલો બધો ટફ નહીં હોય ઓકે તમે ઇઝીલી બનાવી શકશો એવા આધારે હું તમને બતાવીશ મિત્રો કે આ વેન ડાયાગ્રામ તમારે ક્યાંથી કરવાનો છે કઈ બુકમાંથી કરવાનો છે પ્રેક્ટિસ કેવી રીતે કરવાની છે પ્રેક્ટિસ માટે કઈ બુક લેવી જોઈએ બુક લિસ્ટ માટે કેટલો ખર્ચો કોઈ કોર્સ લેવાની જરૂર છે કે નથી જરૂર એ બધું જ ડિસ્કશન કરવાનું છે મિત્રો ઓકે જેમ કે સિલોજીસમ છે એ આગળ એ પણ બતાવીશ કે એક એક ટોપિક તમારે ક્યાંથી કઈ ચેનલ ઉપરથી કરવાના છે ઓકે જસ્ટ લાસ્ટ સુધી જોજો બીજું છે એક તમારું એક જ ચેપ્ટર છે વેન ડાયાગ્રામ બીજું ચેપ્ટર છે મિત્રો વિઝ્યુઅલ રીઝનિંગ વિઝ્યુઅલ રીઝનિંગ એટલે એમાંથી પણ ચાર ટાઈપના પ્રશ્નો પૂછાય છે મોસ્ટલી ચાર ટાઈપના પ્રશ્નો પૂછાય છે એક તો એમ્બેડ ફિગર એક તો એમ્બેડ ફિગર છે બીજું છે વોટર ઇમેજ છે ત્રીજું છે પેપર કટ અને ફોલ્ડિંગ પછી ચોથું છે કમ્પ્લેન્સન ઓફ ફિગર હવે આ કમ્પ્લેન્સન ઓફ ફિગર કેવું હોય છે મિત્રો એટલે કે આકૃતિની આકૃતિની અંદર આકૃતિ આપેલી હોય આકૃતિની અંદર આકૃતિ આપેલી હોય અને એમાંથી તમારે જોવાની છે કે આ આકૃતિ કઈ ઓપ્શનમાં તમને મળી રહેશે તો એ કમ્પ્લેન્સન ઓફ ફિગરમાં આવે છે બીજું પેપર કટ ફોલ્ડિંગ આપેલું છે કે પેપર વાળેલું હશે પેપર ખોલીએ તો કેવું દેખાશે એવા ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન સાચું બને છે વોટર ઇમેજ આપેલો છે કે વોટર ઇમેજમાં આ જેમ કે નંબર પણ આપી શકે આલ્ફાબેટ પણ આપી શકે કોઈ કહેવાય કે પણ આપી શકે સિમ્બલ તો એને વોટરમાં જોઈએ તો કેવું દેખાય એવું બસ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનું બેડ ફિગર આપી શકે તો આ એના મોસ્ટલી ચાર ટાઈપ છે મિત્રો વિઝ્યુઅલ રીઝનિંગના પછી આગળ જોઈએ તો બીજું રિઝનિંગમાં શું આવે છે બીજું આગળ જોઈએ ને મિત્રો આના ઉપર મેં ડિટેલ એક આખું કહેવાય ને મેં સિલેબસ તૈયાર કરી રાખ્યો છે ઓકે આ સિલેબસમાં મેં અહીંયા લખી દીધું છે સાઈડમાં એ હું તમને બતાવી રહ્યો છે ઓકે કે રિઝનિંગમાં શું શું પૂછાઈ શકે રાઈટ પછી તમારે એક કરી લેવાનું છે ત્રીજો ટોપિક છે બસ આટલું જ કરવાનું છે બધું નથી કરવાનું રીઝનિંગમાં ત્રીસ થી પાંત્રીસ તમને ચેપ્ટર મળી જશે પરંતુ બધું નથી કરવાનું હું તમને એટલું કરી લેવાનું છે એક તો પછી તમારે થર્ડ નંબર ઉપર છે લોહીનો સંબંધ લોહીનો 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 સંબંધ ઓકે લોહીનો સંબંધ તમારે ગણો છે પછી ચોથું લોહી એટલે તમને ખબર છે ને બ્લડ રિલેશન કે તમને ખ્યાલ પડી ગયો હશે કે બ્લડ રિલેશનમાંથી કયા પ્રશ્ન પૂછાય છે બીજું પછી આવે એક અર્થમેટિક રીઝનિંગ ઓકે અર્થમેટિક અર્થ મેટિક ઓકે સોરી અર્થમેટિક એક રિઝર્નિંગ ઓકે હવે આ અર્થમેટિકમાં પણ ઘણા બધા પ્રકાર પડે છે જેમ કે ટાઈપ વન ઓકે કેવા ટાઈપના પૂછાય છે એક તો નંબર શ્રેણી ઓકે સંખ્યા શ્રેણી જેને કહેવાય છે ને સંખ્યા શ્રેણી એક તો સંખ્યા શ્રેણી પૂછાય છે તમારી કે સિરીઝ વાળા પ્રશ્ન ખબર છે તમને સંખ્યા શ્રેણી ઓકે આપેલા હોય પછી ખાલી જગ્યા આપી દે તો એ પ્રમાણે બે હાજર ઓગણીસ ની કે વીસ ની ભરતીમાં ત્રીસ થી ત્રીસ કે બત્રીસ માર્કસ નંબર ઓકે નંબર સિરીઝ પૂછ્યો હતો રાઈટ તો એ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી બીજો એક ટાઈપ આવે છે બીજો એક ટાઈપ તમારે કરવાનો છે એક મેથેમેડિકલ ઓપરેશન આવે છે મેથે મેડિકલ મેથ હે મેડિકલ ઓપરેશન ઓકે મેથેમેટિકલ ઓપરેશન આવે છે એ મેથેમેટિકલ ઓપરેશનમાં કેવા પ્રશ્ન પૂછાય કે જેમ કે જેમ કે તમને પૂછી લે કે સરવાળાની જગ્યાએ સોરી ગુણાકારની જગ્યાએ તમારે ભાગાકાર લેવાનું છે ઓકે ગુણાકારની જગ્યાએ તમારે ભાગાકાર લેવાનો છે અને સરવાળાની જગ્યાએ તમારે બાદ બાકી લેવાનું છે ઓકે તો આનું ઉલટું પણ પૂછી લે ઓકે જેમ કે તમને નંબર આપેલા હોય કે ત્રણ પ્લસ પાંચ પ્લસ પછી ગુણાકાર બે આપેલા હોય ભાગ્યા ચાર આપેલા હોય તો આવી રીતે તમારે પ્લસ છે ને એની જગ્યાએ તમારે માઇનસ કરવાનું છે ઓકે અને ગુણાકાર છે એની જગ્યાએ ભાગાકાર અને ભાગાકારની જગ્યાએ ગુણાકાર પછી તમારો શું નંબર આવે છે એ તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો તો આને કહેવાય છે મેથેમેટિકલ ઓપરેશન ઓકે તો આવા પ્રકારના પ્રશ્નો પણ પૂછાય છે બીજું છે એક સમ સંબંધ કેવો પૂછાય છે સમ સંબંધ કેવું હોય છે મિત્રો તમને ખ્યાલ હશે કે અહીંયા એ આપેલા હોય પછી બે ટપકા આપેલા હોય પછી અહીંયા સી આપી દે રાઈટ પછી અહીંયા ચાર ટપકા પછી ડી હવે આગળ શું આવશે એ તમારે જણાવવાનું રહેશે તો આવા પ્રશ્નો સમસબંધમાં આવે છે આ આલ્ફાબેટિકલ આમાં પણ બે ટાઈપ આવે છે એક આલ્ફાબેટિકલ એક નંબર સિરીઝ ઓકે નંબર વાળા પણ પૂછાય છે કે બે ઓકે સોરી બે બેની જગ્યાએ આપણે ચાર લઈ લઈએ રાઈટ કેમ કે આમાં સ્કવેર વાળા છે ઓકે એવા બધા પ્રશ્નો પૂછાતા હોય છે પછી સોળ ઓકે તો એ ટાઈપના પ્રશ્નો પૂછાયા હોય છે તો એ પણ કરી લેવાના છે આની આગળ પ્રેક્ટિસ કીધા કારણ છે બતાવવાનું છે મિત્રો આગળ બતાવવાનું છું પહેલા સિલેબસ સમજી લે કે ડિટેલ સિલેબસ શું છે ઓકે પછી તમારે આવે છે મિત્રો આટલું આ અર્થમેટિક છે લોહીનો સંબંધ પછી અર્થમેટિક રીઝનિંગ કરવાનું છે બીજું એના સિવાય શું કરવાનું છે એના સિવાય બીજું આપણે કહી શકાય પાંચ નંબર ઉપર તમારે ડેટા સફિશિયન્સી ઓકે તમારે પાંચ નંબર ઉપર ડેટા સફિશિયન્સી ડેટા સફી ઓકે ડેટા સફિસિયન્સીમાં પણ આપેલું છે તો એમાંથી પણ એક રીઝનિંગનો છે એમાં તમારું મોસ્ટલી કોડિંગ ડિકોડિંગ છે ઓકે કોડિંગ ડિકોડિંગ આ બધું તમારે લખી દેવાનું છે અથવા તો ટેલિગ્રામ પર હું ડિટેલમાં સિલેબસ જે આ છે ને એનો ફોટો ટેલિગ્રામ પર હું મૂકી દઈશ ટેલિગ્રામ પર જોડાઈ જજો ટેલિગ્રામ પર ડેલી પ્રેક્ટિસ પણ કરીએ છીએ મિત્રો આપણે મેથ્સ અને રીઝનિંગ તો એમાં તમને ઘણો ફાયદો રહેશે ઓકે એકદમ લેવલવાળા પ્રશ્ન મૂકે છે પછી એક આવે છે બેઠક વ્યવસ્થા બેઠક વ્યવસ્થા ઓકે તો આ બેઠક વ્યવસ્થા પણ તમારું ડેટા સફિસિયન્સીમાં આવી શકે પછી આવે છે ઓર્ડર અને રેન્કિંગ ઓકે ઓર્ડર એન્ડ રેન્કિંગ ઓર્ડર રેન્કિંગમાં કેવા હોય છે કે મોહન શ્યામથી ટૂંકો છે પરંતુ શ્યામ છે એ નારણથી લાંબો નથી આવા બધા પ્રશ્ન પૂછાય છે ઓર્ડર રેન્કિંગમાં ઓકે પછી એક આવા પણ પૂછાય છે કે પૂર્વ દિશામાં મોહ રાખીને બેઠા છે ઓકે આ ટાઈપના આવું છે પછી એક બેન્ચના પણ પ્રશ્ન પૂછે આના અલગ અલગ ટાઈપ છે ઓર્ડર રેન્કિંગના એ તો આપણે પ્રેક્ટિસ કરીશું એટલે તમને વધુ ખ્યાલ આવી જશે પછી ડાયરેક્શન છે ડાયરેક્શન ઓકે ડાયરેક્શન ડાયરેક્શનમાં કેવા પ્રશ્ન પૂછાય છે ડાયરેક્શનમાં તમને ખ્યાલ છે ડાયરેક્શનમાં કેવા પ્રશ્ન પૂછાય છે કે

પ્રશ્નો પૂછાય છે ઓકે આટલું કરી લેવાનો છે આખો ટોટલ હતો રિઝનિંગનો સિલેબસ મિત્રો ઓકે તો આ સિલેબસ તમારે નોટડાઉન કર્યો છે આઈ હોપ બીજો તમને આનો સિલેબસ પીડીએફ જોઈ દીધું હોય તો આનો ફોટો જે છે ને મિત્રો એ ફોટો હું ટેલિગ્રામ પર મુકાઈ દઈશ એકદમ ક્લિયર રીતે તો તમે ટેલિગ્રામ પરથી ફોટો ઇમેજ છે ડિટેલ સિલેબસ પીડીએફ ડાઉનલોડ કરી લેજો રાઈટ હવે આપણે વાત કરીએ કે મેથ્સ માટે શું કરીશું મેથ્સ માટે શું કરીશું મેથ્સમાં પણ તમને ખ્યાલ હશે કે ઘણા બધા ચેપ્ટર છે પરંતુ ઘણા બધા ચેપ્ટર કરવાની જરૂર નથી મિત્રો ઓકે ઘણા બધા લોકોનું મેથ્સ છે કાચો હશે ઘણા બધા લોકોનું મેથ્સ વીક હશે રાઈટ તો એ લોકો ટેન્શનમાં આવી છે કે અમે હવે ખાકી નહીં પહેરી શકે અમારું ખાકીનું જે સપનું છે એ પૂરું નહીં થઈ શકે ના મિત્રો એવું કશું જ નથી તમે પણ બિલકુલ અત્યારથી તૈયારી કરશો ને ઘણો સમય છે ઓકે પરીક્ષામાં પણ ઘણો સમય છે અને તૈયારીમાં પણ હજુ તમારી પાસે ઘણો સમય છે તો મેથેમેટિક્સ માટે શું કરીશું ઓકે મેથ્સ માટે શું કરીશું

આ બે ચેપ્ટર એવા છે ને મિત્રો આમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય પૂછાય ને પૂછાય છે ઓકે ટકાવારી તો તમને ખ્યાલ હશે કે મેથ્સનો અર્થમેટિક નો એક આધાર છે આખું અર્થમેટિક છે ને એ મોસ્ટલી એસી થી નેવું ટકા અર્થમેટિક છે એ ટકાવારી ઉપર આધારિત છે આમાંથી કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય સાદુ સાધુ આ તમને ટકાવારી આવડી ગઈ ને એટલે સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ આવડી ગયું સાધુ વ્યાજ

કામ અને સમય કરશો એટલે તમારું ઓટોમેટિક નળ અને ટાંકી પણ થઈ જશે ઓટોમેટિક નળ અને ટાંકી પણ થઈ જશે મિત્રો ઓકે નળ અને ટાંકી પણ ઓટોમેટિક કામમાં સમયમાં થઈ જશે તમારું બરોબર તો પહેલા ચાર ચેપ્ટર આટલા કરી લો મિત્રો ચાર ચેપ્ટર આટલા કરી લો હવે બીજો ઘણા બધા લોકો નંબર સિરીઝની પાછળ નંબર સિસ્ટમ સોરી નંબર સિસ્ટમની પાછળ પડી ગયા છે નંબર સિસ્ટમ ઓકે નંબર સિસ્ટમ હવે આ નંબર સિસ્ટમ છે ને મિત્રો આમાં બહુ બધા ટાઈપ આપેલા છે મિત્રો ઓકે ઘણા બધા અલગ અલગ ટાઈપના અલગ અલગ છે ટાઈપના પ્રશ્નો હોય છ થી સાત ટાઈપના પ્રશ્નો હોય તો બધા સાત માટે અલગ અલગ મેથડ આવશે ઓકે તો મિત્રો આ ખરેખર કહેવાય ને માટે ટફ બની જાય છે એટલે જ એડવાન્સ મેથમાં આને ગણવામાં આવે છે ઓકે નંબર સિસ્ટમ એ એડવાન્સ મેથમાં આવે છે રાઈટ તો હવે આ નંબર સિસ્ટમ પૂછાય છે નો ડાઉટ પૂછાય છે પરંતુ એના સાત પ્રકાર અને સાત અલગ અલગ મેથડ યાદ રાખવી અને પ્રેક્ટિસ કરવી ટાઈમ ટેકિંગ થઈ જાય છે તમારો સમય ઘણો બધો લઈ લેશે નંબર સિસ્ટમ શીખવા માટે ઓકે તો મારું

એમાંથી પૂછાય છે ને એટલું મહત્વનું કરી લઈએ ઓકે આ દસમાં તમે મેચ મિત્રો ઘણા બધા એવા હશે કે જે લોકોને મેચ નહીં ફાવતું હોય ઓકે ઘણા બધા લોકો છે એને મેચ નહીં ફાવતું હોય તો તમારે સિમ્પલી કશું જ નહીં કરવાનું આ મેચના ચાર ચેપ્ટર કરી લો આપણે ત્રીસમાંથી ત્રીસ મેચમાં નથી લાવવા મેથ્સમાં ત્રીસમાંથી ત્રીસ નથી લાવવા કેટલા લાવે છે દસથી થી પંદર માર્ક્સ આવશે ને દસથી પંદર માર્ક્સ બહુ છે ઇનફ છે ઓકે દસથી થી પંદર માર્ક્સ લાવશે ઇનફ રહેશે ઓકે અને આ દસથી પંદર માર્ક્સ લાવવા માટે આ ચાર ચેપ્ટરની જ ખાસમાં ખાસ વારંવાર પ્રેક્ટિસ કરો ટકાવારીના તમે નહીં સમજો કે ટકાવારીના મેક્સિમમ સોથી થી બસો દાખલા સોથી થી બસો એક્ઝામ્પલ ની પ્રેક્ટિસ કરો ત્યારે તમારું ટકાવારી સારું થશે ઓકે હું કહું છું

મારે એવું કહેવું છે કે ત્રીસ ચેપ્ટર કરવા કરતાં પાંચ એવા ચેપ્ટર કરી લો પાંચ એવા ચેપ્ટર કરી લો કે જેમાંથી મારા દસ થી પંદર માર્ક્સ આવી જાય મારે ત્રીસ માંથી ત્રીસ માર્ક્સ નથી લેવા ઓકે મેથ્સ છે તો માર્ક્સમાંથી નથી પૂછવાનું ઓકે તમને ખ્યાલ છે મેથ્સના જે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે એમાંથી જ પૂછાશે જેમ કે ટકાવારી નફો ખોટ સરાસરી કામ અને સમય પછી આ બધું થઈ જાય ને પછી તમને કહે કે હવે મારી પાસે હજુ ઘણો સમય બચે છે તો તમે પછી કરી શકો એક ગુણોત્તર અને પ્રમાણ પછી તમે પાંચ નંબર ઉપર તમે કરી શકો એક રેશિયો ઓકે રેશિયો એન્ડ પ્રપોશન પ્રોબ્લેમ ઓન એજીસ ઓકે આ કરી લો ખાસ કરીને પાર્ટનરશિપના ને રહેવા દો પ્રોબ્લેમ પ્રોબ્લેમ ઓન ઓન એજીસ એટલે કે ઉંમર સંબંધિત દાખલા જે પૂછાય છે ને મિત્રો ક્લાસ થ્રી ની પરીક્ષામાં ટ્રેન બની ગયો છે ઉંમર સંબંધી દાખલા પૂછવાના આ તો ઉમર દાખલા પૂછી લઈએ તો એ પણ કરી લઈશું આપણે બરોબર તો આટલું કરી લેવાનું છે આ છ ચેપ્ટર કરો મિત્રો બીજું કશું ના કરો મેથમાં આ છ ચેપ્ટર કરો બીજું કશું ના કરો જો તમે મેથ્સમાં વીક હોય ને તો ઓકે જો તમે મેથ્સમાં ઓલરેડી તમને આ બધું ફાવે છે આ બધું બહુ જબરજસ્ત તરીકે તમને ફાવે છે તો પછી તમે તમે આના બાકીના જે ચેપ્ટર છે જેમ કે સિમ્પ્લિફિકેશન નંબર સિસ્ટમ છે પછી તો છે પરંતુ નંબર સિસ્ટમ પછી કહી શકાય કેવાય કે ટાઈમ સ્પીડ એન્ડ ડિસ્ટન્સ છે રાઈટ આ બધા ચેપ્ટર કરી શકો પછી સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ છે આ બધું પછી પાછળથી કરી શકો જે લોકો ઓલરેડી જે લોકોના આ બધા ચેપ્ટર ફાવે છે પહેલાથી એ લોકો આગળનું કરી શકાય નંબર સિસ્ટમ છે આમાં ટાઈમ આપી શકે છે પરંતુ જે લોકોને મેથ્સ નથી આવતું મેથ્સ કોન્સ્ટેબલ માટે જે લોકો શીખી રહ્યા છે તો એ લોકો આટલા ચેપ્ટર કરી લે બીજું કંઈ કરવાની જરૂર નથી મારા ખ્યાલ મુજબ ઓકે પછી જો પાછળથી તમારી પાસે સમય મારું એવું કે હું છે કે મિત્રો તમે એક ચેપ્ટર પાસે જેટલી વધારેમાં વધારે મહેનત કરશો ને એટલું તમારું એ ચેપ્ટર વધુમાં વધુ સારું થતું જશે ઓકે મેથ્સ એક પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે મિત્રો તમે કોઈ પણ કોઈ પણ ગુજરાત કે ભારત કોઈ પણ ફેકલ્ટી હશે એવું જ કહેશે મેથ્સ શીખું છે પ્રેક્ટિસ કરો વધુમાં વધુ પ્રેક્ટિસ કરીશ ને તો જ તમને આવડશે ઓકે તો હું પણ તમને એ જ કહીશ કે મેથ્સમાં મેક્સિમમ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરો ઓકે કરોથી બસો પ્રશ્નો એક ચેપ્ટરમાં તમને થવા જોઈએ ચેપ્ટર કરવાની ટીમ વાળવી પડશે જો તમારે ટકાવારી નથી આવતી તો ટકાવારીમાં જેટલા ટકાવારીના એક્ઝામ્પલ સોલ્વ કરશો એટલું બધું તમારું ટકાવારી સારું થશે ઓકે તો આ મેથ્સ માટે સિમ્પલ સ્ટ્રેટેજી છે પાર્ટ એ જસ્ટ આપણા માટે ક્વોલિફાય છે ક્વોલિફાય મીન્સ કે એના માર્ક્સો ઘણા છે પરંતુ બત્રીસ માર્ક લાવવાના છે ઓકે આપણે જેટલા વધારે માર્ક્સ આવે એટલું વધારું સારું છે બરાબર પછી આવે છે આપણા પાસે ગુજરાતી કોમ્પ્રેન્સીવ ઇન ગુજરાતી ઓકે હવે મિત્રો ગુજરાતીમાં કશું નીકળ્યું ગુજરાતીમાં કઈ કરવાનું ગુજરાતી વીસ વાંચું છે બેઠે બેઠા તમારા વીસ માંથી વીસ આવી શકે છે કેમ કે આમાં વ્યાકરણ નથી આમાં તમારું શબ્દ ભંડોળ નથી આમાં જસ્ટ ફકરા આધારિત પ્રશ્નોના જવાબ આપવાના છે ફકરો વાંચો જવાબ લખો ફકરો વાંચો જવાબ લખો જે આપણે સ્કૂલની પરીક્ષામાં આવતું હતું ને એવું જ સેમ છે એવું જ આવશે બરોબર

પૂછાય છે ઓકે ડેટા બીજું એક થોડું વધારે ટફ પૂછવું હોય તો વધુમાં વધુ તમને ટકાવારી પૂછી શકે કેવું ટકાવારીમાંથી પ્રશ્ન પૂછી શકે કે આટલું થયું હવે આને ટકાવારી શોધો કેટલી થશે પછી એક થર્ડ એનાથી પણ થોડું ડિફરન્ટ પૂછવું હોય તો તમને રેશિયોમાંથી પૂછી શકે રેશિયો ઓકે રેશિયો આધારિત પણ તમને પૂછે પરંતુ આ થોડું થોડું ડિટેલમાં થઈ જાય થોડું ટફ બની શકે પરંતુ આ બે ટાઈપ કરી લીધા નાના

થોડું વધારે પણ હાર પૂછો ને તો પણ તમને આવડી છે જો તમને સરાસરી ને ટકાવારી જેવા ચેપ્ટર આવડે છો આવડે છે તો સોરી ઓકે હવે આગળ જોઈએ પાર્ટ બી પાર્ટ બીમાં શું કરીશું પાર્ટ બીમાં શું કરીશું લાસ્ટમાં હું તમને બુકલિસ્ટ આપીશ તમને ટેન્શન ના લેતા બુકલિસ્ટ હું તમને આપવાનું છું આગળ કે શું કરીશું હવે પાર્ટ એમાં મેં તમને કીધું ને આમાં કોઈ બુકની જરૂર નથી તમને ચલો કહી દઈએ કે પાર્ટ એ છે ને મિત્રો પાર્ટ એ આમાં કોઈ બુકની જરૂર નથી બુકની જરૂર છે તો માત્ર એક બુકની જરૂર છે કઈ બુકની પ્રેક્ટિસ બુક પ્રેક્ટિસ બુકની જરૂર છે ઓકે પ્રેક્ટિસ બુકની મેથ્સ અને રીઝનિંગ માટે તમે જેટલું સારું પ્રેક્ટિસ કરશો ને જેટલી વધારે પ્રેક્ટિસ કરશો ને એટલા જ સારા માર્ક્સ આવશે રીઝનિંગ અને મેથ્સમાં ઓકે મિત્રો તો બજારમાંથી કોઈ પણ મેં તમને સિલેબસ કીધું ને આગળ સિલેબસ તમને બતાવે ને મિત્રો આ સિલેબસ છે રાઈટ તમને ફરી વાર બતાવી દઉં આ સિલેબસ છે રીઝનિંગનો આ બધા ચેપ્ટર તમે બુક લેવા જાવ ને પ્રેક્ટિસ બુક લેવા જાવ ને તો આ બધા ચેપ્ટર જોઈ લેજો કે વેન ડાયગ્રામ છે કે નથી વેન ડાયગ્રામ આકૃતિ આધારિત પ્રશ્નો છે સિલોજીસમ કથન અને નિષ્કર્ષના પ્રશ્નો છે વિઝ્યુઅલ રીઝનિંગ છે એમાં એમ્બેડ ફિગરના પ્રશ્નો છે વોટર ઇન્ડિઝના પ્રશ્નો છે કે નહીં પેપર કટ ફોલ્ડિંગના પ્રશ્નો છે કે નહીં કોમ્પ્લેક્શન ફિગરના પ્રશ્ન છે કે નથી બરોબર આ બધા ડિટેલમાં મે સિલેબસ એટલા માટે જ બતાવ્યો છે કે જેથી તમે બુક લેવા જાઓ આ સિલેબમાં આ બધા બુકમાં આ બધા ચેપ્ટર હશે જ નહીં તો તમારો બુક લેવાનો ફાયદો શું કેમ કે પ્રશ્નો આમાંથી પૂછવાના છે પ્રશ્નો આથી પૂછા છે તો તમારે બુક લેવા જે રીઝનિંગ ની હવે ચેપ્ટર છે જ નહીં તો શું કામની બુક કઈ જ કામની નહીં ઓકે તો બુક લેવા જાવ એટલા માટે મેં તમને ડિટેલમાં સિલેબસ લખીને બતાવ્યો છે કે આ સિલેબસમાં જે છે ને એ

तो आ सब्जेक्ट ने पूरे पूरा मक्स लेना है जे इजी है ये तो मार्क्स लेना है ओके तो प्रेक्टिस बुक लेनी है खास कर हमने को तो कोडिंग डी को खबर तो मित्रों कूस नहीं टेंशन ना लो हूँ तुमने बताई दूसरी एक यूट्यूब चेनल तथा करके शुक्र है आगे बताई दु चलो अत्यारत जु लीजिए आप बुक लिस्ट हज जम्बा आ यूट्यूब ओपन कर ले सर्च करान है शुरू सर्च करो बताई दूसरे वेन डायग्राम जम्मे रीजनिंग में सिलबस आप रीजनिंग में लु छ डायग्राम ओके तो सर्च कर ઓકે વેન ડાયગ્રામ સર્ચ કર્યું જે પણ આવ્યું જેમ કે અહીંયા ઉપર આવે છે વિક્રમજીત સર તો એમના લેક્ચર જોઈ લે છે એપન કરવાનું છે ડાયગ્રામ ઓકે પછી તમને વેન ડાયગ્રામ જોવા મળે છે રાઈટ આ વેન્ડાયગ્રામ આવ્યો હવે તમને આમાંથી જેનો પણ સારો લાગે ને લેક્ચર કે મને સમજાઈ ગયું તો એનો જોઈ લો તમે એમાંથી તમને યોગ્ય લાગે તો એમાં જે પણ ટ્રીક બતાવે છે જે પણ મેથડ બચાવે છે એ તમને ડાઉન કરી લો મિત્રો ઓકે આ જે પચાસ પચાસ મિનિટનો લેક્ચર છે અથવા આ અહીંયા તમે જોઈ શકો હમણાં બે વીક પહેલાનો લેટેસ્ટ વિડીયો છે એ તમે જોઈ શકો છો રાઈટ દોઢ કલાકનો લેક્ચર છે વેન ડાયગ્રામ એ જોઈ લો બસ વાત ખતમ ઓકે પછી બીજું એક આવે છે મેં તમને બીજું પણ કીધું કે વેન ડાયગ્રામમાં બે ટાઈપ આવે છે એમાંથી એક ટાઈપ સિલોજીસમાં આવે છે પછી તમારે સર્ચ લો જી સર સિલોજી પર તમે જોઈ શકો વિક્રમજી સર આવે છે તો સિલોજી પર તમે જે પણ લેક્ચર ગમતા હોય જોઈ લેવાના ઓકે જી પણ અહીંયા ઘણા બધા તમને સાહેબ સર જોવા મળશે ઘણા બધા છે ઓકે તમને જે પણ સાહેબ સારું લાગે છે જોઈ લો ઓકે હિન્દી ગુજરાતીનો જે ભેદભાવ છે દૂર કરી નાખો કેમ કે તમારે શીખવું હોય ને સારું કન્ટેન્ટ તો હિન્દીમાં તમને વધુ સારું કન્ટેન્ટ મળી જશે ડિટેલમાં ઓકે અને એકદમ સારી રીતે સારી મેથડથી શીખવાડે છે ઓકે જેમ કે સિલેબસ સિલેબ્સ આવેલું છે સિલેબિસમાંથી કોઈ પણ તમે એક જોઈ લો ઓકે આમાંથી તમને જે પણ લેક્ચર સારું લાગે એ જોઈ લો અને આમાંથી નોટ બનાવી લો જે પણ ટ્રીક કહે છે જે પણ મેથડ કહે છે એની એક અલગ નોટ બનાવી લો ઓકે જેથી કરીને રિવિઝનમાં તમારે વાળા ઘડી વિડીયો જોવો ના પડે હવે તમારું સિલેબિમ થઈ ગયું પછી તમારે બુક હોય ને પ્રેક્ટિસ બુક એમાંથી બસ સિલોજીસ પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો કે હા મારી ક્વેશ્ચન બને કે નથી બધા સોલ્વ થાય છે કે નથી થતા બસ એ તમારે દરેક દરેક રીઝની દરેક દરેક ચેપ્ટર તમારા આવી સર્ચ કરીને તમારે જોવાનું છે જેમ કે બ્લડ રિલેશનશીપ છે બ્લડ રિલેશન બ્લડ બ્લડ રિલેશનશીપ રીઝની ઓકે એમાં પણ તમે જોઈ શકો ઓકે બ્લડ રિલેશન રિઝની એમાંથી પણ તમને જે પણ આવે છે ને એનો લેક્ચર તમે જોઈ લો ઓકે તો આ પ્રમાણે છે રાઈટ તમારે એક એક ચેપ્ટર તમારે એક એક ટોપિક છે એ તમારે યુટ્યુબ પર સર્ચ કરવાનું છે તમને બધું બધું મળી જશે કોઈ પેડ કોર્સ બે બે પાંચ પાંચ હજારના કોર્સ લેવાની જરૂર નથી મિત્રો બે બે પાંચ હજારના કોર્સ લેવાની જરૂર નથી બધું પર ફ્રી આપ્યું છે અને પરીક્ષા લક્ષી જ તમને કન્ટેન્ટ મળશે એવું તમને ક્યાંય એવું ના સમજતા કે હું યુટ્યુબથી ભણીશ તો મને પરીક્ષા જેવું કન્ટેન્ટ પરીક્ષામાં પૂછાય છે એવું નહીં મળે એવો ભ્રમ કાઢી નાખો મિત્રો ઓકે તમે જે પણ સાહેબ જોડે ભણશો બેસ્ટમાં બેડ તમને કન્ટેન્ટ મળી રહેશે હું કહું છું તમારે કોઈ બુકની જરૂર નથી મેથ્સ અને રીઝનિંગમાં ખાસ કરીને જરૂર છે તો પ્રેક્ટિસ બુકની જરૂર છે ઓકે તો ખાસ કરીને એની વ્યવસ્થા કરી લો કે પ્રેક્ટિસ બુક

પેપર કટ ફોલ્ડિંગ રીઝનિંગ આવ્યું ઓકે પછી આમાંથી તમને જે પણ ઘણા બધા આવેલા છે પેપર કટ ફોલ્ડિંગમાં જે પણ સાયન્સ હશે તમને વિક્રમજીત સર આવે છે વિક્રમજી સરના લેક્ચર જુઓ ઓકે તો આ બધું તમને બહુ સારું આપ્યું છે એક કલાકમાં તમને પેપર કટ ફોલ્ડિંગ બધી ટાઈપ શીખવાડ દેશે ઓકે એક લેક્ચર જોવાનું બહુ ઇનફ છે દસ દસ વિડીયો અલગ અલગ સરના જોવાની જરૂર નથી ઓકે એવી રીતે તમે કોઈ પણ જોઈ શકો મેં તમને રીઝનિંગમાં બતાવી દીધું ને આગળ એ પ્રમાણે કરવાનું છે મિત્રો રાઈટ ઓકે તો આ એટલા જ માટે મેં તમને સૌથી પહેલા ડિટેલ સિલેબસ લખાવી દીધો કે વેન ડાયગ્રામ છે બે ટાઈપ છે વિઝ્યુઅલ રીઝની આ ચાર ટાઈપ છે એ રીતે તમારે એમ્બેડ ફિગર શીખવું છે એમ્બેડ ફિગર શીખવું છે તમારે આ વિઝ્યુઅલ રીઝની આવું સર્ચ માણસો ને તો તમને નહીં મળે પરંતુ આ એના અલગ અલગ ટાઈપ છે ને એ સર્ચ કરવા પડશે એમ્બેડ ફિગર શીખવું છે જેમ કે મેં પેપર કટ ફોલ્ડિંગ તમે સર્ચ કરીને બતાવ્યું કેવી રીતે પેપર કટ ફોલ્ડિંગ આવી એક ટોપિક તમારી નોટમાં કોન્સેપ્ટ જે પણ યુટ્યુબ પર શીખવાડે છે એ શીખો અને નોટમાં મેથડ છે જે પણ મેથડ મેથડ બતાવે એ લખો કોન્સેપ્ટ બતાવે છે એ કોન્સેપ્ટ લખો ઓકે ઓકે તો એ પ્રમાણેની જે પણ લખાવે છે બધું લખો પછી લોહીનો સંબંધ આવે છે તો નવું ટાઇટલ મારો લોહીનો સંબંધ બ્લડ રિલેશન તો પછી યુટ્યુબ પર એના કોન્સેપ્ટ ક્લિયર કરો કે કેવી રીતે આના પ્રશ્નો સોલ્વ કરી શકાય બરોબર માની લો તમે બુક લાવી છે ઓકે બુક લાવો છો આ રીઝનિંગ એવો સબ્જેક્ટ છે ને મિત્રો એક તાર્કિક ક્ષમતા વાળો સબ્જેક્ટ છે ઓકે એટલે કે તમારી બુદ્ધિ કેટલું વિચારી શકે છે ને એ ચકાસવા માટેનો સબ્જેક્ટ છે ઓકે મેન્ટલ એબિલિટી છે ઓકે તો આમાં તમે કોઈ બુક લાવશો ને તો બુકમાં શું હશે બુકમાં થોથી થોતા લખેલા હશે ઓકે થિયરી પર લખેલું છે એ તમને સમજવામાં બહુ કોમ્પ્લિકેટ કરી દેશે તમને કન્ફ્યુઝનમાં વધારે નાખી દેશે કે આ સારું અહીંયાથી અહીંયા સ્ટેપ ગયો ક્યાંથી ઓકે તો એટલે બુક તમને તકલીફ પાડી શકે છે જો તમે ફ્રેશર છો તો હું કહું છું બુક કરતા તમે લેક્ચર અટેન્ડ કરો યુટ્યુબ પર બધું સારું આપેલું છે કન્ટેન્ટ કોઈ કોર્સની જરૂર નથી અને અસમુખ પટેલ સાહેબ કીધું જ છે કે તમને પરીક્ષા લક્ષ્યમાં એવું જ સામાન્ય લેવલ પૂછાય છે ટૂંકમાં એટલું બહુ બધું એટલે ટેન્શન લેવાની જરૂર નથી ઓકે પોલીસ કોન્સ્ટેબલમાં મેસેજની સિમ્પલ આવે છે રાઈટ ઓકે મિત્રો ક્લિયર થઈ ગયું હવે તમારે પ્રેક્ટિસ બુક બસાવવાની છે પ્રેક્ટિસ બુક હવે તમે માર્કેટમાં જોઈ લો મે સિલેબસ લીધો કીધો એ પ્રમાણે સિલેબસ પ્રમાણે માર્કેટમાંથી બુક લઈ આવો અને પ્રેક્ટિસ કરવાનું શરૂ કરી દો જેટલી પ્રેક્ટિસ કરશો એટલે મેથ્સ રીઝનિંગ સારું થશે પ્રેક્ટિસ સિવાય બીજું કોઈ ઓપ્શન નથી નેક્સ્ટ આપણે જોઈએ હવે આપણે આગળ જોઈએ વાળા કોઈ સબ્જેક્ટ હોય ને તો એની બુકની જરૂર છે પરંતુ થિયરીવાળા કયા સબ્જેક્ટ છે તો થિયરીવાળા સબ્જેક્ટ આપણે પાર્ટ બીમાં જોવા મળશે તો એનું હું તમને કહી શકો કઈ જેમ કે સોરી જેમ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા છે ત્રીસ માર્ક શું છે મિત્રો સેજાદ કાજી બુક વાંચી લો ઇનફ છે કાજી સાહેબની બુક આવે છે સોરી કાજી સાહેબની બુક છે સારી છે ક્લાસ થ્રી માટે બંધારણ આપેલું છે એમાં ખૂબ સારી રીતે તમારું ક્લિયર થઈ જશે ઓકે પછી કરંટ અફેર્સ માટે કરંટ અફેર્સ માટે એક સલાહ પૂછો ડેલી કરંટ અફેર જોવાનું ટાળો કરંટ અફેર અહીંયા તમે જોયું કરન્ટ અફેર્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જનરલ નોલેજ આ બધું થઈને ચાલીસ માર્ક્ પૂછાય છે એમાં દસ એક માર્કસું કરન્ટ એફેર પૂછાય દસ થી પંદર માર્ક્ સાયન્સ એન્ડ ટેકનોલોજી પૂછાય છે અને દસ થી પંદર માર્ક્સુ આ પૂછાય ને ત્રીસ માર્ક્સો બંને માંથી પૂછાય છે અને કરંટ અફેર્સ માંથી માત્ર દસ માર્ક્ પૂછાય એવો ખોટો પણ પડી શકે પંદર પંદર માર્ક્સ કરન્ટ અફેર પૂછે જી કે દસ માર્ક પૂછે સાયન્સ એન્ડ દસ માર્કસ પૂછ્યું કે તો તમારે તૈયારી એ પ્રમાણે કરવાની છે ઓકે તમામ મહત્વ આપવાનું છે ત્રણ સબ્જેક્ટ છે ઓકે ક્યાંથી પણ કોને વધારે મહત્વ પૂછે પરીક્ષામાં તો કરંટ અફેર માટે તમે કોઈ પણ મેગઝીન આવે છે કોઈ પણ મેગઝીન એટલે મતલબ યુવાની છે આઈસી આવે છે વોલ્ડિંગ બોક્ આવે છે બધી સારી છે ક્લાસ થ્રી લેવલે સારી જ છે બધી ઓકે પરંતુ કેટલામાં કેટલા મહિનાનું કરન્ટ અફેર કરવું અત્યારથી કરન્ટ અફેર વાંચી શકાય તો મિત્રો અત્યારથી કરંટ અફેર વાંચું ને તો હું કહું છું ના વાંચવું જોઈએ અત્યારથી કરંટ અફેર જ્યારે છ મંથનું કરન્ટ અફેર તમારે લાસ્ટ ભરતી આવે પરીક્ષા આવે છે એના છ મંથનું કમ્પાઇલેશન માર્કેટમાં અવેલેબલ હોય તો જોઈ લેવું બાકી કરંટ અફેર કહું છું કે જેટલું છેલ્લે કરશો ને તો વધારે સારું છે કેમ કે અત્યારથી ડેલી તમે કરંટ અફેર્સ પર સમય આપશો તો સમય ઘણો બધા બગડશે એટલો સમય તમે મેથ્સ અને રીઝનિંગમાં આપો કેમ કે એના પર માર્ક્સ તો પરીક્ષામાં ગણવાના જ છે ઓકે તેમાં પણ સારો સ્કોર કરવાનો સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત કરે તો સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે હું એક જ બુક સજેસ્ટ કરીશ બુક બડ બુક બડ ઓકે બુક બર્ડ પબ્લિકેશનની બુક આવે છે બુક બર્ડ પબ્લિકેશનની સાયન્સ માટે સારી છે રાઈટ જનરલ નોલેજ માટે શું કરી શકો તો જનરલ નોલેજ માટે ખાસ કરીને એના માટે તમે યુવા ઉપનિષદની બુક સારી આવે છે યુવા પબ્લિકેશન ઓકે યુવા પબ્લિકેશન ઓકે તો યુવા પબ્લિકેશનની કરી શકો યુવા ઉપનિષદ યુવા ઉપનિષદ ઓકે તો એની પણ બુક સારી આવે છે મિત્રો યુવા પબ્લિકેશનની તો ખાસ કરીને ઘણા બધા સ્ટુડન્ટ્સ એના ફોલો કરતા હોય છે એના પાર્ટ અલગ અલગ આવે છે એ તમે જોઈ શકો અત્યારે લેટેસ્ટ ઘણી બધી બુક આવી ગઈ છે યુવા પબ્લિકેશનની વાંચી લેજો મને યુવા પબ્લિકેશનનું જનરલ નોલેજ સારું લાગે છે એનું કરી શકાય બાકીનું જે આપણા માટે જે છે લાસ્ટમાં તમે જોઈ શકો હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર માટે શું કરી શકાય તો હિસ્ટ્રી માટે શું કરીશું તો હિસ્ટ્રી ભારતનું પૂછાય છે ગુજરાતનું પૂછાય તો અહીંયા તમે જોઈ શકો જીઓગ્રાફી ગુજરાત એન્ડ ભારત એટલે કે ભારત અને ગુજરાતનું તો બંને હિસ્ટ્રી કરવાનું જ છે તો હવે ભાવિક શરની વાત કરીને ભાવિક સર અહીંયા હું કોઈનું પ્રમોશન નથી કરતો મને પર્સનલી જેનું સારું લાગે છે એમનું કહું છું તો ભાવિક સરની જે હિસ્ટ્રીની બુક છે ને ગુજરાતનો ઇતિહાસ ભારતના સંદર્ભમાં એ કરી લેજો સારી બુક છે એમાંથી તમને વાંધો નહીં બાકી તમારે વર્લ્ડ ઇન બોક્સની પણ બુક હોય તમારી પાસે વર્લ્ડિંગ બોક્સની જે વર્લ્ડ ઇન બોક્સની વ્હાઇટ કુઠાવાડી એમાં ગુજરાતનો ઇતિહાસ આપેલો છે પરંતુ બહુ સારું આવ્યો છે ક્લાસ વન ટુ લેવલની પણ તૈયારી કરતા હોય તો એમાં કવર થઈ જશે બાકી તમારે ભારતના સંદર્ભમાં થોડું ઘણું ભારતના પર ટચ થતું હોય એવું કરવું હોય તો તમારે ભાવિક સરની બુકને તમારે ધ્યાનમાં લઈ શકો છો બાકી આ બે ઓપ્શન છે વર્લ્ડ ઇન બોક્સ અને ભાવિક સરની બુક ઓકે કલ્ચર હેરિટેજ માટે શું કરી શકો તો કલ્ચર હેરિટેજ માટે તમે આઈસી ની બુક આવે છે આઈસી પબ્લિકેશનની ઓકે આઈસી ઓકે આઈસીની બુક કરી શકો કલ્ચર અને હેરિટેજ માટે રાઇટ જીઓગ્રાફીની વાત કરીએ ને તો જીઓગ્રાફી માટે પણ તમે વર્લ્ડ ઇન બોક્સ વર્લ્ડ ઇન બોક્સ અથવા તો ગોલ્ડ ઇન બોક્સ અથવા તો યુવા પબ્લિકેશન વાંચી યુવા પબ્લિકેશન વાંચી શકો સારું આવશે જીઓગ્રાફી માટે હવે ભારત અને ગુજરાતનું બંનેનું જીઓગ્રાફીની બુક લાવવાની જરૂર નથી ઓકે ઘણા એવા મિત્રો હશે કે ભારતની પણ લઈ આવશે ગુજરાતની પણ લઈ આવશે એમાં તમારો મની સમય બધું જ બગડશે રાઈટ તો એના કરતાં તમારે ભારત માટે શું કરશો તો ભારત માટે કોઈ પણ મેરાથોન ક્લાસ હોય ને એ જોઈ લેજો ઇનઅ પ્રશર ઓકે ભારત માટે કોઈ પણ મેરાથોન ક્લાસ હોય ને તો એ જોઈ શકો છો રાઈટ અને આમાંથી પછી નોટ બનાવી લેવાની એટલે તમારું ભારતનું પણ કવર થઈ જાય ભારત માટે જીઓગ્રાફીની બુક લાવવાની જરૂર નથી ઓકે પચાસ માર્ક્સ પૂછા છે બહુ સારું વેટેજ આપેલું છે હિસ્ટ્રી કલ્ચર અને જીઓગ્રાફી ઓકે આ ત્રણ સબ્જેક્ટ છે એમાંથી પચાસ માર્ક્ પૂછા છે તો વધારે મહત્વ આપવું પડશે આ સબ્જેક્ટને રાઈટ અને બહુ સારી રીતે તૈયાર કરવું પડશે તો એકસો વીસ માર્કસનું આ તમારું પાર્ટ બી રહેશે હવે ઘણા બધા લોકોને કોમન પ્રશ્ન છે કે આ પરીક્ષા છે એ સીબીટી રહેશે કોમ્પ્યુટર મિત્રો અહીંયા સ્પષ્ટ રૂપે તમે વાંચી શકો કે આ તમારી એક્ઝામ છે મિત્રો એ સીબીટી ઉપર નથી લેવાની અહીંયા તમને ઈ ઓપ્શન આપેલો છે જો કોમ્પ્યુટર ઉપર પરીક્ષા લઈને તો ઈ ઓપ્શન તમને ના જોવા મળે રાઇટ એમાં ડાયરેક્ટ સ્કીપ કરવાનું હોય આગળ જવાનું હોય સેવ અને નેક્સ્ટ પરંતુ તમારી પરીક્ષા અહીંયા ઈ ઓપ્શન આપેલો છે પરંતુ એટલે કહી શકાય કે તમારી પરીક્ષા એ જેવી રીતે ઓફલાઈન પરીક્ષા સેન્ટર ઉપર જઈને આપતા હતા એવી જ રીતે લેવામાં આવશે ઓકે તો આ એક તમારો કોણ ઘણા બધા લોકોનો પ્રશ્ન હતો જે મેં તમને ક્લિયર કરી દીધો હવે આ નોટિફિકેશનમાં તમે જોઈ શકો આ બધું છે પાર્ટ એના પાર્ટ બી બાકી કંઈ એટલું બધું છે નહીં ત્રણ કલાક સમય છે ઘણો સારી રીતે તમારે જે મેન ફોકસ છે ને મિત્રો આ મેથ્સ રીઝનિંગ ઉપર આપવાનું છે જે લોકોને મેથ્સ અને રીઝનિંગ નથી ફાવતું બાકી તમને ખબર છે કે જી કેમાં આ બધા વિષયમાં તો તમે બહુ પાણી શકો ઓકે બહુ ધોરણ ધર કહી શકાય આ બધી તો તૈયારી આપણે કરીએ જ છે પહેલાથી બરાબર જે નવું છે ને એની વધારે પ્રેક્ટિસ કરવાનું છે જે નથી આવડતું ને એની વધારે પ્રેક્ટિસ કરવાની છે રાઈટ જે નથી આવડતું એની પ્રેક્ટિસ કરી આના માટે મેં તમને ડિટેલમાં કહી દીધું કે બસ એટલું કરીને જોજો રીઝનિંગમાં ક્યાંય તમારે એક પણ માર્ક્સ નહીં કપાય રાઈટ બસ સિમ્પલી આવી રીતે તૈયારી કર બીજું ઘણા બધા બુક કે એની લાવવાની જરૂર નથી મેથ્સ માટે પણ મેં તમને બતાવ્યું ને એ પ્રમાણે કરજો કોઈ કોણ ચેપ્ટર નથી આવતું જેમ કે ટકાવારી નથી આવડતો તો ટકાવારી સિમ્પલ સર્ચ કરો તો ટકાવારીનો કોન્સેપ્ટ ક્લિયર કરો એની નોટ્સ બનાવી દો પછી ટકાવારી ના પ્રશ્નો સોલ્વ કરો રાઇટ કોઈપણ નિશ ભરવાડ સાહેબની બુક લઈ લો પ્રેક્ટિસ માટે કોઈ પણ પબ્લિકેશનની પ્રેક્ટિસ બુક લઈ આવો ઓકે થિયરી વાળી બુક નહીં કહેતો મિત્રો ઓકે થિયરી વાળી બુક નથી લાવવાની જેમાં ક્વેશ્ચન આન્સર આપે હોય ને એવી બુક લાવવાની છે ઓકે

સમય માંગશે તમારો ઓકે અત્યારથી તૈયારીમાં લાગીઓ ઓકે આ સિવાય તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જણાવજો હું જરૂર રિપ્લાય આપણે ટેલિગ્રામ જાઓ ડેલી એના પ્રેક્ટિસના ક્વેશ્ચન ક્વિઝ ચાલુ હોય છે આપણે ટેલિગ્રામ પર ઓકે લિંક તમને કોમેન્ટ સેક્શનમાં આપી જોડાઈ જજો ઓકે તો આજે પૂરતું આટલું છે